હેલો ગાઈઝ ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે પહેલો ક્વેશ્ચન ડી ટ્રેકના વિશે છે આ ડીટ્રેક ટર્મ ન્યૂઝ મીડિયામાં જોવા મળી હતી તો આ ટર્મ સાનાથી રિલેટેડ છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે પહેલો ઓપ્શન છે વાયરસ બીજો ઓપ્શન છે ટ્રોજન ત્રીજો ઓપ્શન છે બોટ્સ અને ચોથો ઓપ્શન છે રેનસમવેર તો આ ચારમાંથી ડી ટ્રેક ટર્મ સાનાથી રિલેટેડ છે એના વિશે રિવિઝન કરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યુપીએસસી માટે એના પછી બીજો ક્વેશ્ચન આ એક ટર્મ બેઝ ક્વેશ્ચન છે આઈબીએ હંડ્રેડ આ ટર્મને આપણે કવર કરેલી છે કરંટ અફેર્સમાં આઈબીએ હંડ્રેડ આ ટર્મ ન્યૂઝમાં જોવા મળી હતી તો આ સાનાથી રિલેટેડ છે પહેલો તમારી પાસે ઓપ્શન છે કે ભાઈ આઈબીએ હન્ડ્રેડ છે ને એક ન્યૂ એક્ઝોપ્લેનેટ છે રાઇટ એટલે કે આ એક નવો એક્ઝોપ્લેનેટ છે બીજો તમારી પાસે ઓપ્શન છે આઈબીએ હંડ્રેડ એક માલવેર છે ત્રીજો ઓપ્શન છે આઈબીએ હંડ્રેડ એક સુપર કમ્પ્યુટર છે અને ચોથો ઓપ્શન છે આઈબીએ હંડ્રેડ ઇન્ડિયાનું પહેલું ઇન્ડિયન બ્રેન એટલાસ્ટ છે એટલે કે ઇન્ડિયાનું પહેલું બ્રેઇન એટલાસ્ટ છે તો આ ચારમાંથી આઈબીએ હંડ્રેડ શું છે શાનાથી રિલેટેડ આ ટર્મ છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ બધા ક્વેશ્ચન છે અને છેલ્લા પચીસ વર્ષના પેપરના એનાલિસિસ પછી આ પ્રકારના ક્વેશ્ચનો તમને પૂછવામાં આવી રહ્યા છે ગાઈઝ તમે આ ક્વેશ્ચનો ખૂબ જ ફાયદો ઉઠાવજો હું તમને હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર કહું છું કે આવા ક્વેશ્ચનો યુપીએસસીમાં બને છે અને સૌથી ડિફિકલ્ટ આ ક્વેશ્ચનને માનવામાં આવે છે આ તમને ભલે વન લાઈનર ક્વેશ્ચનો અહીંયા લાગતા હોય પણ યુપીએસસીના પેપરમાં સો ક્વેશ્ચનમાંથી સૌથી ડિફિકલ્ટ જો કોઈ ક્વેશ્ચન હોય તો આવા ક્વેશ્ચન છે કારણ કે અહીંયા તમારું લોજિક ના લાગે અહીંયા તમારું લોજિક ના લાગે અહીંયા તમારું જો નોલેજ હોય તમે એના વિશે સ્ટડી કરી હોય અથવા તો ક્યાંય પણ તમે સાંભળ્યું હોય તો જ તમે આવા ક્વેશ્ચનને ટેકલ કરી શકો પછી અહીંયા પેલી જે મૂવીનો ડાયલોગ છે ને રિસ્ક હે તો ઇસ્ક હે બધું અહીંયા ના ચાલે એ બધી ફિલ્મની દુનિયામાં ચાલે રિયલ લાઈફમાં તો ભાઈ તમારું નોલેજ હોય થોડું તમારું લોજિક લાગતું હોય તો જ ક્વેશ્ચનને સોલ્વ કરાય અધરવાઇઝ ફેલ થઈ જવાય સમજી ગયા તો તમારે અત્યારે શું કરવાનું છે અત્યારે ટેન્શન નથી લેવાનું અત્યારે તમારી ફાઇનલ એક્ઝામથી ગૂગલમાં જઈને સર્ચ કરો આના વિશે સ્ટડી કરો કે ભાઈ આ જે ટર્મ મેઇનલી જે ડી ટ્રેક ટર્મ ન્યૂઝમાં જોવા મળી હતી શા માટે જોવા મળી હતી ત્યાં તમને એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે તમને જાણવા મળશે કે ભાઈ એના ઉપર કંઈક અટેક થયો હતો અને એના હિસાબથી આ ટર્મ ન્યૂઝમાં આવી હતી તો એ રીતે તમારે સ્ટડી કરવાની છે ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે યુપીએસસી કંઈ વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી પૂછતી નથી પણ એની માટે તમારો સોર્સ છે તો એ તમારે એકદમ પરફેક્ટ રાખવો પડે ક્યાંથી તમે ક્વેશ્ચન જે છે તો એની તૈયારી કરો છો ક્યાંથી તમે કરંટ અફેર્સની તૈયારી કરો છો આ બધું મેટર કરે છે ચેનલો તો હજારો છે પણ એમાંથી શું કવર કરવું ને પચીસ વર્ષના પેપરના એનાલિસિસ પછી અહીંયા તમને જે પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે છે અને તમે જોશો કે યુપીએસસીની એક્ઝામ હશે ને એમાં ક્વેશ્ચનો જોવા મળશે એમાં રેન્ડમલી કોઈ પણ ક્વેશ્ચનો અહીંયા પૂછતો જ નથી જે કામની વસ્તુ હોય એના જ વિશે અહીંયા ડિસ્કશન કરવામાં આવે છે તો તમારે આનો ફાયદો ઉઠાવવાનો છે ને આવા ટર્મ બેઝ ક્વેશ્ચન તો યુપીએસમાં પૂછવામાં આવે જ છે તો તમે એનો ખૂબ જ સારી રીતે રિવિઝન કરો અને જે પણ ઇન્ફોર્મેશન છે એને ગેધર કરો અને વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ ટ કરો તો જ આપણને શું થશે કે બાયલેટરલ ડિસ્કશન થશે હેલ્ધી જે તમે કહેવાય ને કે ઇન્ટરનેશનલ રિલેશનમાં પણ કેવું હોય બાયલેટરલ રિલેશન હોય એક તરફી રિલેશન ના હોય જે રીતે અહીંયા હું મારું કામ કરું ક્વેશ્ચનો પૂછું પછી આર્ટિકલ ડિસ્કસ કરું તમે શું કરો સામેથી પાર્ટિસિપેટ કરો તો આપણને ક્લાસ જેવો માહોલ લાગે સમજી ગયા તો એક આઇસોલેશન જેવું ક્યારે પણ ફીલ ના થાય સોશિયલ મીડિયા છે તો ભલે આ ડિજિટલ મીડિયા હોય પણ તમે એને એક સારું એવું જે હેલ્ધી એન્વાયરમેન્ટ છે તો એને કમેન્ટ બોક્સમાં ક્રિએટ કરી શકો છો એકબીજાના જે પણ ડાઉટ હોય પછી જ્ઞાન નહીં વધારે પડતું કહેવાય ને કે એકબીજાને અમુક એવું હોય કે નવા નવા હોય ને તો વધારે પડતું કરવા લાગે તો એ બધું નહીં જસ્ટ ખાલી ખાલી જે હેલ્ધી ડિસ્કશન છે તો એને પણ તમે આ કમેન્ટ બોક્સની અંદર કરી શકો છો આન્સર આપી શકો છો તો આ બધું તમારે કરવાનું છે યુપીએસસી છે ને એ જસ્ટ ખાલી તમારી ઓવરઓલ પર્સનાલિટીને ડેવલપ કરવા માટે છે ખાલી સેલ્ફ સ્ટડી તમે કર્યા રાખો ને આઇસોલેશનમાં રહો તો એ માણસ કોઈ દિવસ આગળ ના વધે રાઇટ તો તમારે થોડું એ પણ કરતું રહેવાનું છે આજનો આપણે ત્રીજો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ ને તો બે તમને સ્ટેટમેન્ટ આપેલા છે અને રિવર વિશે છે રાઈટ અને બંને સ્ટેટમેન્ટમાંથી પહેલાં તો તમારે એટલું યાદ રાખવાનું છે સાચા સ્ટેટમેન્ટ આઈડેન્ટિફાઈ કરવાના છે કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાના છે હવે પહેલું તમને સ્ટેટમેન્ટ

એટલે કે જે એશિયન કોન્ટિનેન્ટ છે એની વાત છે કે ભાઈ એશિયન કોન્ટિનેન્ટની અંદર મેકોંગ રિવર એ સેકન્ડ લોંગેસ્ટ રિવર છે બીજી લાંબી નદી છે તો ભાઈ બીજી લાંબી છે કે બીજા કોઈ નંબરની છે બની શકે કે બીજી કોઈ રિવર પણ સેકન્ડ લોંગેસ્ટ હોય તો તમારે એના વિશે ઇન્ફોર્મેશન ગેધર કરવી પડશે ને તો જસ્ટ ખાલી એ બીસીડીમાં આન્સર આપવા સિવાય તમે જો એ રીતે આન્સર આપશો કે ભાઈ આ જે રિવર છે તો બીજા નંબરની નથી પણ આ નંબરની છે પછી બીજા નંબરની રિવર છે તો આ રિવર છે તો આ રીતે તમે રિવિઝન કરશો તો તમે કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરશો તમે લખશો તો તમને યાદ રહેશે પછી તમારી નોટ્સની અંદર નોટડાઉન કરશો તો બધું તમારે થોડું થોડું કરતું રહેવાનું છે એફર્ટ્સ લગાવતું રહેવાનું છે અને ઓપ્શન તો સિમ્પલ છે વન ઓનલી ટુ ઓનલી બોથિયા નન તો દરેક લોકો પાર્ટિસિપેટ કરે સાચા ઓપ્શન સાચા સ્ટેટમેન્ટ કયા છે એને તમારે આઈડેન્ટિફાય કરવાના હતા હવે આજના જે પણ આર્ટિકલ છે ને આજે પહેલી વખત મને ઘણા સમય પછી થોડી ખુશી થાય છે કે જેટલા પણ હું આજે આર્ટિકલ ડિસ્કસ કરીશ ને એ યુપીએસસી જીપીએસસી બંને માટે ઇમ્પોર્ટન્ટ છે અને બંનેનું લેવલ અલગ અલગ છે કઈ રીતે ક્યાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે ને એ પણ હું તમને કહીશ જો જેવી રીતે પહેલો જે અવોર્ડ છે ને તો પહેલો જે આજનો આર્ટિક આર્ટિકલ છે ને તો એ લીલાવતી અવર્ડના વિશે છે તો જો અહીંયા છે ને જીપીએસસીનું લેવલ કેવું છે જીપીએસસી એવું પૂછશે કે લીલાવતી અવોર્ છે તો આ અવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે તો એનો સીધો આન્સર આવે છે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટી આ નું લેવલ છે પણ તમે જો યુપીએસસીના ક્વેશ્ચન પૂછો હોય તો યુપીએસસી શું પૂછે કે ભાઈ લીલાવતી એવોર્ડ છે તો આ લીલાવતી અવોર્ડ છે તો એ ખાસ કરીને સાની માટે આપવામાં આવે છે એ વોટ વાય વેન એ બધું છે એની સાથે લિંક થાય છે સમજી ગયા સાની માટે આપવામાં આવે છે તો ભાઈ વુમન એમ્પાવરમેન્ટ માટે એટલે કે જે મહિલા સશક્તિકરણ છે તો એની માટે આ લીલાવતી એવોર્ડ આપવામાં આવે છે પછી માની લો કે જે મેઇનલી યુ ને ઘૂસીને કંઈક પૂછવું હોય તો એના લીલાવતી અવોર્ડના નામ ઉપર યુપીએસસી ક્વેશ્ચન પૂછી શકે છે કે આ લીલાવતી અવોર્ડનું નામ રાખવામાં આવ્યું છે તો શાની ઉપર રાખવામાં આવ્યું છે તો ભાઈ એક ગણિતિક ગ્રંથ હતો લીલાવતી જે ભાસ્કરા ભાસ્કરાચાર્ય છે તો એના દ્વારા એક ગ્રંથને લખવામાં આવ્યો તો લગભગ બારમી સદીમાં તો એના નામ ઉપરથી આ લીલાવતી અવોર્ડનું નામ રાખવામાં આવ્યું છે તો આવા ક્વેશ્ચન યુપીએસસી પૂછે તો આ તમને ખબર પડી ને ડિફરન્સ કે ભાઈ બંનેનું લેવલ કઈ રીતે ડિફરન્સ છે તો તમારે જીપીએસસી માટે એટલું યાદ રાખવાનું કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એ લીલાવતી એવોર્ડ આપે છે અને અત્યારે આ અવોર્ડ યુ શા માટે આવે છે તો ભાઈ લીલાવતી એવોર્ડ બે હજાર વીસ છે તો એને આપણા યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર રમેશ પોખરિયાલ નિશંક છે તો એના દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે છે જે પણ મહિલાઓએ આ અવોર્ડને જીત્યો છે તો એને આ અવોર્ડને પ્રેઝન્ટ કોને કર્યો છે તો આપણે યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર કારણ કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સાથે રિલેટેડ છે તો તમે ડાયરેક્ટ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનને લિંક કરી શકો હવે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે મિનિસ્ટ્રી ઓફ એચઆરડી નથી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તો એમાં મિનિસ્ટર ઓફ નું નામ ચેન્જ કરીને શું કર્યું છે મિનિસ્ટર ઓફ એજ્યુકેશન કર્યું છે અને એટલા માટે આપણા એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા જે પણ વિનર્સ છે તો એને અવોર્ડને પ્રેઝન્ટ કરવામાં આવે છે શાની માટે છે તો મેઇનલી મહિલા સશક્તિકરણ માટેનો આ લીલાવતી અવોર્ડ છે હવે જો આ લીલાવતી અવોર્ડ છે ને વિથ વુમન એમ્પાવરમેન્ટ એઝ ધ થીમ આ અવોર્ડની થીમ શું હતી નોટ ડાઉન કરો જીપીએસસી માટે આ જીપીએસસી માટે લાઈન છે આ જે મેઇનલી એવોર્ડ હતો તો એની થીમ હતી વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણ આ એવોર્ડની થીમ હતી હવે જો એવોર્ડ છે ને તો એ ખાસ કરીને વેરિયસ ઇસ્યુઝ છે તો એમાં શું કરવા માટે છે અવેરનેસ ફેલાવા માટે છે જાગૃતતા ફેલાવવા માટે છે હવે વેરિયસ ઇસ્યુ મેં તમે કીધા ને એટલે જે પ્રેક્ટિકલ માણસ હોય ને એ સમજી જાય કે કોઈ ભાઈ માની લો કે કોઈ પર્ટિક્યુલર એક ફિલ્ડ છે તો એમાં અવોર્ડ મળવા મળતો નથી સમજી ગયા પ્રેક્ટિકલ માણસ આ રીતે તૈયારી કરે કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડ માટે કામ કરે તો એને અવોર્ડ આપવામાં આવતો નથી વેરિયસ ફિલ્ડ છે તો એમાં અવોર્ડ મળે છે તો એ પ્રેક્ટિકલ માણસ આ બધું લક્ષ્ય નહીં સમજી ગયા તો આ વસ્તુ તમારે પણ શીખવાની છે કે વેરિયસ ફિલ્ડ કીધી તો એક જનરલાઇઝ સ્ટેટમેન્ટ થયું અને આ પ્રકારનું સ્ટેટમેન્ટ છે તો તમને પણ ખબર પડે કે ભાઈ માની લો કે વેરિયસ પ્રકારના ઇસ્યુઝ છે જે રીતે સેનિટેશન અને હાઇજીન છે એટલે કે મેઇનલી જે સ્વસ્થતા રિલેટેડ બાબતો હોય એના સિવાય હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય રિલેટેડ બાબતો હોય પછી ન્યુટ્રિશન એટલે કે પોષણ જે ખાસ કરીને જે ન્યુટ્રિશન જે પોષણ છે એના રિલેટેડ બાબત હોય લિટરેસી એટલે કે સાક્ષરતા છે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી છે ટેકનોલોજી એટલે કે તકનીકી છે ક્રેડિટ એટલે ધિરાણ છે માર્કેટિંગ તો માર્કેટિંગ જ થાય પછી ઇનોવેશન એટલે કે નવાચાર સ્કિલ ડેવલપમેન્ટ છે તો એટલે શું થાય કૌશલ વિકાસ છે નેચરલ રિસોર્સિસ એટલે કે જે કુદરતી સંસાધનો અને રાઇટ્સ એટલે કે અધિકારો તો આ બધા જે ઇસ્યુઝ છે તો એના વિશે અવેરનેસ ફેલાવવા માટે આ લીલાવતી એવોર્ડ આપવામાં આવે છે તો સિમ્પલ ફંડા છે ને તો વેરિયસ ઇસ્યુઝ તમે સમજી જાઓ તો ભાઈ એ પણ ચાલી જાય તો આ બધું નોટડાઉન કરવાનું ના આવે તો પણ તમે સમજી ગયા છો અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની આપણે વાત કરીએ તો એના દ્વારા લીલાવતી અવોર્ડ છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવે છે તો આના વિશે પણ તમને ઇન્ફોર્મેશન મળી અને મલ્ટિપલ ઇશ્યુઝ છે મલ્ટિડિસિપ્લિનરી એરિયાઝ છે તો એને આ અવોર્ડ કવર કરે છે તો એને તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે દ પ્રોગ્રામ વિલ એન્શ્યોર ધ પાર્ટિસિપેશન ઓફ ધ વુમન એન્ડ ઇનેબલ દેમ ટુ હોલ્ડ ધ હાયર પોઝિશન ઇન ધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એટલે કહેવાશ માંગે છે કે ભાઈ ભારતના જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે તો એમાં ગ્લાસ સિલિંગ જોવા મળે છે ગ્લાસ સિલિંગ એટલે તમને ખબર પડે ને કે ભાઈ તમે જોયું હશે કે જે પણ ઓર્ગેનાઇઝેશન હોય ને તો એ ઓર્ગેનાઇઝેશનની અંદર મહિલાઓ છે ને તો એને શું કરવામાં આવે છે ને પ્રમોટ તો કરવામાં આવે છે મોટી મોટી વાતો તો કરવામાં આવે છે પણ એમાં એક ગ્લાસ સિલિંગ લગાવી દેવામાં આવે છે ઓફિશિયલ પોસ્ટની વાત કરું છું ઓફિશિયલ પોસ્ટની વાત કરું છું કે ગ્લાસ સિલિંગ હોય કે મહિલાઓને આ પોસ્ટથી ઉપર નહીં જેવી રીતે તમે જોશો ને તો જે પણ માની લો કે કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટનું ઓર્ગેનાઇઝેશન હોય રાઇટ તો એમાં કેવું હોય કે નીચેથી જુનિયર એક્ઝિક્યુટિવ લેવલથી પોસ્ટની શરૂઆત થતી હોય કે ભાઈ જુનિયર એક્ઝિક્યુટિવ એટલે કે જેઈ આવે ને પછી આસિસ્ટન્ટ આવે ને આસિસ્ટન્ટ મેનેજર આવે અને પછી તમે જુઓ કે મેનેજર આવે આવે ને સિનિયર મેનેજર આવે આવેન્ટ જનરલ મેનેજર આવે ને ડીજીએમ આવે ને પ્રકારની પોસ્ટ જોવા મળે છે એમાં કેવું થાય કે મેક્સિમમ આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે ને તો ત્યાં આ પ્રકારની પોસ્ટ છે તો એને હોલ્ડ કરી દેવામાં આવે ત્યાંથી મહિલાને વધારે પ્રમોટ કરવામાં આવતી નથી તો એવી જ રીતે ભારતના જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે તો એમાં પણ કેવું હોય કે મહિલાઓને વધારે પડતું હાયર જે પદ છે તો એ આપવામાં આવતું નથી તો ખાસ કરીને આ જે અવોર્ડ છે તો એન્શ્યોર કરવા માટે છે કે ભાઈ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે તો એમાં પણ મહિલાઓને હાઈ પોઝિશન મળે તો પણ તમે સમજી ગયા છો એના સિવાય મહિલાઓનું પાર્ટિસિપેશન છે તો એને પણ વધારે કરવા માટે આ અવોર્ડને શરૂ કરવામાં આવે છે જેથી કરીને હાયર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યુશનની અંદર મહિલાઓનું પાર્ટિસિપેશન છે તો એને પણ એન્શ્યોર કરી શકાય અને અવોર્ડનું નામ એ બારમી સદીનું એક જે ગણિત છે ગણિત જે એરેથમેટિક અને એલજીબ્રા એટલે કે જે અંક ગણિત આ એરેથમેટિક અને એલ્જીબ્રાનો મતલબ શું થાય અંક ગણિત અને બીજ ગણિત છે તો ખાસ કરીને એના ઉપર આ ગણિતિક ગ્રંથ હતો લીલાવતી અને ભાસ્કરા ટુ એટલે કે જે ભાસ્કરાચાર્ય છે એના દ્વારા લગભગ બારમી સદીમાં આ જે ગણિત ઉપર ગ્રંથ લખવામાં આવ્યો હતો તો એના જ નામ ઉપર આ લીલાવતી એવોર્ડનું નામ રાખવામાં આવ્યું છે તો ખાસ કરીને આ પ્રકારના જ્યાંથી પણ ક્વેશ્ચન બને બધા વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે તો આશા રાખું છું તમને આ બધામાં મોજ આવતી હશે મોજ આવે ને તો ક્યારેક ક્યારેક થોડું કહેતું રહેવાનું કે અમને મોજ આવી બરાબર છે ને મોજ ના આવે તો પણ કહેતું રહેવાનું તો આપણે મોજ આવે એવું કંઈક કરીએ જીવનમાં થોડી મોજ કરતી રહેવાનું ભણવાનું તો બધું ચાલ્યા રાખશે આપણે પણ એ જ કરે છે જો મને સૌથી વધારે મોજ શામાં આવે એક તો ભણાવવામાં અને બીજી સારી સૌથી વધારે મોજ આઈપીએલ જોવામાં આવે તો આપણે મોજ પણ કરી લે બહુ વધારે પડતું ટેન્શન નહીં લેવાનું સમજી ગયા આખો દિવસ આપણું કામ પણ થાય સાંજે આપણે મેચ પણ જોઈએ અને સવાર ઉઠી ના કામ કરીએ જીવન જતું રહે સમજી ગયા તો આ રીતે થોડી મોજ કરતું રહેવાનું ખાલી ભણભણ નહીં કરવાનું તો મગજ છે ને એ હેંગ થઈ જશે મગજને થોડું રિલેક્સ રાખવું ખૂબ જ જરૂરી છે તો એ માટે પણ થોડું તમારે કામ કરતું રહેવાનું હવે આજનો આપણે જે નેક્સ્ટ આર્ટિકલ ડિસ્કસ કરીએ ને તો યુ એ ઈના વિશે આપણે ડિસ્કસ કરવાનો છે યુનાઇટેડ આરબ એમિરાટ હવે જો આ દેશ છે ને તો એ સ્પેસ માટે ખૂબ જ સારું એવું કામ કરી રહ્યું છે અને એના જ ભાગરૂપે અત્યારે કેવું છે કે યુએઈ દેશ ફરીથી ન્યૂઝમાં કેમ આવે તો યુએ એ પોતાના બે નેક્સ્ટ જે એસ્ટ્રોનટ છે એસ્ટ્રોનટ એટલે તમે સમજો જે અવકાશ યાત્રી હોય તો એના નામને ઘોષિત કર્યા છે ને આ જે બે નેક્સ્ટ એસ્ટ્રોનટ છે અવકાશયાત્રીઓ છે તો એમાં એક પુરુષ છે અને એક મહિલા પણ છે અને ખૂબ જ સારી એવી બાબત છે આરબ વર્લ્ડ છે આરબ વર્લ્ડ એટલે કે જે એટલી પણ આરબ કન્ટ્રીઝ છે તો એની પહેલી પહેલી આ મહિલા છે જે અવકાશમાં જશે જો એ સફળતાપૂર્વક આ મહિલા અવકાશમાં જશે તો એ આરબ વર્લ્ડની પહેલી મહિલા હશે યુ એની તો હશે જ પણ આરબ વર્લ્ડની પણ પહેલી મહિલા હશે અને એ બેનનું નામ તમારે યાદ રાખવું હોય તો નોરા અલ માત્રોસી નોરા અલ આ નોરા ફતેહી નથી પેલી આપણે કોઈ ભારતમાં કે એવી નોરા ફતેહી પણ છે ને એ મોરક્કોની છે એ ક્યાંની છે મોરક્કોની છે આ ક્યાંની છે યુ એની છે તો નોરા અલ માત્રોસી છે તો આ મેઇનલી યુએની પહેલી એવી મહિલા હશે કે જે અવકાશમાં જવાની છે અને આરબ વર્લ્ડની પણ પહેલી મહિલા હશે અને સાથે સાથે એક એનો મેલ કાઉન્ટર પાર્ટ પણ હશે એટલે એની સાથે એક મેલ જે અવકાશયાત્રી છે તો એ પણ જશે અને મેલનું આપણે નામ જોઈએ તો મોહમ્મદ અલ મુલ્લા ભાઈનું તો તો નામ યાદ રાખો કારણ કે આપણે કંઈક નવું હોય ને એને તમારે વધારે ધ્યાનમાં લેવાનું હોય સમજી ગયા જે રીતે આ મહિલા કે આરબ વર્લ્ડની કઈ પહેલી મહિલા હશે આ જીપીએસમાં હશે યુપીએસ આ બધું ના પૂછે કઈ પહેલી મહિલા હશે કે જે અવકાશમાં જશે તો નોરા અલ માત્રોશી જશે હજુ તો જાય ત્યારની વાત ત્યારે રાઈટ તો આ તમે સમજી ગયા છો અને બીજું કે બંને ટ્રેનિંગ કઈ જગ્યાએ લેવાના છે તો ખાસ કરીને આમની એક સ્પેશિયલ ટ્રેનિંગ થાય સમજી ગયા કે જે અવકાશની અંદર જે પણ એન્વાયરમેન્ટ હોય ને એ પ્રકારનું જમીન ઉપર જમીન ઇન ધ સેન્સ કે જે અર્થ છે તો એનું અહીંયા એક આ પ્રકારનું એવું મીન એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવે જે સ્પેસમાં હોય આ આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં આવે પછી એમને ટ્રેનિંગ આપવામાં આવે એમ રામ ડાયરેક્ટ અવકાશમાં ના જતું રહે ને તો ત્યાં જઈને પછી ટપકી જાય રાઇટ તો આ તમે યાદ રાખજો કે ભાઈ નાસા છે નાસાનું જોનસન સ્પેસ સેન્ટર આ ક્યાં છે હ્યુસ્ટન ટેક્સાસ ટેક્સાસથી કંઈ યાદ આવ્યું તમને હું જો ક્વેશ્ચન લિંક થાય હું તમને કહું છું એમ રામ કોઈ વસ્તુ બનાવતા નથી ટેક્સાસ ઉપરથી ટેક્સ ની યુપીએસસીની એક્ઝામ એક્ઝામમાં ક્વેશ્ચન ડાઉનલોડ કરીને જોશો તો આ ક્વેશ્ચન શા માટે તો તમે નું લેવલ બેસ્ટ છે યુપીએસસી જે હાઉડી મોદી કાર્યક્રમ થયો હતો હ્યુસ્ટનમાં સમજી ગયા તો એની સાથે લિંક કરીને એ એ સમયે જે હાઉડી મોદી થયો તો એ ટેક્સાસ છે તો ખૂબ જ ન્યૂઝમાં રહ્યું હતું અને ત્યાં જે આપણા પ્રધાનમંત્રી છે તો એમને ની જે કંપનીના માલિકો હોય જે પણ રિફાઈન ના માલિકો છે તો એની સાથે મીટિંગ પણ કરી હતી એના એની સાથે લિંક કરીને યુપીએસએ ક્વેશ્ચન પૂછ્યો હતો અને વન લાઇનર ક્વેશ્ચન હતો વન લાઇનર ક્વેશ્ચન હતો યાદ રાખજો અને એ ક્વેશ્ચન બધાને ના આવડે જેની પાસે થોડું લોજિક હોય ને એ જ એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકે બાકી જો ગપ્પા મારાવાળા હોય તો કોઈ દિવસ યુપીએસસી પાસ ના થાય સમજી ગયા તો આ વસ્તુ તમે યાદ રાખજો આ રીતે ક્વેશ્ચનને લિંક થાય છે તો નાસાનું જે જોનસન સ્પેસ સેન્ટર છે તો ક્યાં છે હ્યુસ્ટન છે ટેક્સાસમાં તો ત્યાં મેઇનલી આ લોકો ટ્રેનિંગ લેશે બંને અને ઇફ અલ માતૃશી એન્ડ્સ અપ ગોઈંગ ઓન ધ મિશન સી કુડ બીકમ ધી ફર્સ્ટ આરબ વુમન ઇન સ્પેસ એટલે કે જો અલ માતૃશી સફળતાપૂર્વક સ્પેસમાં જતા રહેશે તો એ આરબ વર્ણના પહેલાં મહિલા હશે અને આપણે યુએના કેટલાક સ્પેસ પ્રોગ્રામની વાત કરીએ તો ભાઈ જે હોપ મિશન છે તો એના વિશે તો આ વખતે જીપીએસસી કે એસટીઆઈમાં પણ પ્રશ્ન હતો ને કે હોપ મિશન એ કયા દેશનું છે ખોટે ખોટું સ્ટેટમેન્ટ લાંબુ કરીને ટાઈમ પાસ કરે તો ભાઈએ તો યુએઈ નું આ હોપ મિશન છે અને ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં તો આ મિશનને લોન્ચ કરી દેવામાં આવ્યું છે મંગળ ગ્રહ ઉપર છે કયા ગ્રહ ઉપર છે મંગળ ગ્રહ ઉપર હોપ મિશન છે અને હોપ આ લોકો એમની ભાષામાં અમલ પણ કહે છે શું કહે છે અમલ પણ કહે છે તો પણ તમે યાદ રાખી શકો છો અને આ જે વર્લ્ડ છે તો એનું પહેલું ઇન્ટરપ્લેનટરી મિશન હતું ઇન્ટરપ્લેનટરી એટલે સમજો ને એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં ઇન્ટ્રા હોય ને જે રીતે પૃથ્વી ઉપર જ તમે કોઈ ગ્રહને છોડો ને તો એને ઇન્ટ્રા કહેવાય શું કહેવાય ઇન્ટ્રા જે રીતે તમે તમારી એ એસબીઆઈનું માની લો કે તમારું એસબીઆઈમાં બેંક અકાઉન્ટ છે અને તમારા ફાધરનું પણ એસબીઆઈમાં બેંક અકાઉન્ટ છે હવે તમારા ફાધર એમના એસબીઆઈના બેંક અકાઉન્ટમાંથી તમારા

અને આપણું ભારત પણ મોકલવાનું છે ચંદ્રયાન થ્રી રાઈટ અને એ બે હજાર બાવીસની આસપાસ મોકલી દેશે અને જાપાનના સહયોગથી યાદ રાખજો આ જાપાન વિશે ક્વેશ્ચન બનશે અને નેક્સ્ટ જે આપણે થર્ડ પોઈન્ટ ડિસ્કસ કરીએ તો યુએનો ટાર્ગેટ છે કે એકવીસો ને સત્તર ક્યારે આજથી લઈને લગભગ સો વર્ષ લગભગ સો વર્ષ છે એટલે કે સો એટલે છન્નું વર્ષની આસપાસ તો એકવીસો ને સત્તરમાં મંગળ ગ્રહ ઉપર યુએઈનો ટાર્ગેટ છે કે ભાઈ અમે ત્યાં કોલોની કરશું એટલે કે ભાઈ આ જેવી રીતે બ્રિટિશર્સે ભારતને કોલોની બનાવીને એવી રીતે આ લોકો મંગળની પણ વાત કરે છે મને આ માણસની બુદ્ધિ ઉપર ખબર નહીં પડતી કે જે આપણી અર્થ છે તો એનું લેવલ કન્ટિન્યુઅસલી ડાઉન થઈ રહ્યું છે તો અર્થને પ્રોટેક્ટ કરવા માટે કંઈક કરો મને એ નહીં ખબર પડતી કે જે પૃથ્વી ઉપર પાણી છે ને એ વેસ્ટ થઈ રહ્યું છે અને માણસ ચંદ્ર ઉપર પાણી શોધે છે ભાઈ જે વસ્તુ તમારી પાસે છે એને કંઈક કરો ને ઉપર તો શોધું એક એ ખોટી વસ્તુ નથી કે ભાઈ મંગ ચંદ્ર ઉપર જઈને તમે પાણી શોધો કંઈ ખોટું નથી પણ ભાઈ આપણા પૃથ્વી ઉપર પાણી અવેલેબલ છે જે વસ્તુ તમારી પાસે છે એની તમે કેર કરો એટલીસ્ટ પછી તમે ઉપર જઈને પાણી શોધવાનું કરો કારણ કે અહીંયા જ પાણી ખતમ થઈ રહ્યું છે આ જે ખાસ કરીને તમે જુઓ કે ભાઈ કન્ટિન્યુઅસલી ગ્રીનહાઉસ ગેસ જે ઇમ્પેક્ટ છે તો એના હિસાબથી આપણી અર્થ હવે રહેવાલાયક રહી નથી તો ભાઈ આને પ્રોટેક્ટ કરવા માટે પહેલાં કંઈક કરો ને પછી ઉપર જઈને પાણી શોધો જે વસ્તુ અવેલેબલ નથી જે એનું તમે વધારે ચિંતા કરો છો રાધર દેન તમારી પાસે જે અવેલેબલ છે એને તમે કહેવાય ને કે ઇગ્નોર કરી અને જે આપણું આવનારી પેઢી છે તો એના ઉપર ખૂબ જ આનું એક રિસ્ક છે એને આ લોકો ધ્યાનમાં લેતા નથી તો આ એક ખરાબ માનસિકતા આપણે આને કહી શકીએ પણ વિચારવું જોઈએ કે ભાઈ નેક્સ્ટ ઓપ્શન શું છે આપણી પાસે પણ ભાઈ પહેલાં એટલીસ્ટ પૃથ્વીને વધારે સારી રીતે પ્રોટેક્ટ કરવી જોઈએ આવું મારું પર્સનલી માનું છે રાઈટ અને યુએઈ છે તો એકવીસો સત્તર છે તો ત્યારે ત્યાં સુધીમાં હ્યુમન કોલોની મંગળ ગ્રહ ઉપર વસાવવાની વાત છે ત્યાં સુધીમાં તો જે ઇલોન મસ્ક છે ને એ તો મંગળ ઉપર જઈને આવતા રહેશે એવું મારું પર્સનલી માનવું છે રાઈટ કારણ કે વિઝનરી માણસ છે ને એ જે બોલે છે કરી નાખે છે એના પછી જે નેક્સ્ટ આજનો આર્ટિકલ છે તો ઉન ઉનગોત ઉનગોત અને ઉનગોત પ્રનાઉન્સ કરું છું ઉન્ગોત રિવરના વિશે છે તો જો ક્વેશ્ચન છે ને ક્વેશ્ચન કેટલો બનશે કે ઉનગોત રિવર છે ઉમગોત રિવર તો આ કયા રાજ્યમાં છે તો એટલું યાદ રાખો મેઘાલયમાં બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે જે ઉમગોત રિવર છે તો મેઘાલયમાં છે અને ભારતની ક્લીનેસ્ટ ક્લિયરેસ્ટ રિવર છે ભારતની ક્લિયરેસ્ટ રિવર છે તો આ પણ તમે યાદ રાખજો ભારતની સૌથી ક્લિયર રિવર કઈ છે એકદમ સ્વચ્છ એનું વોટર છે સૌથી શુદ્ધ પાણી છે ક્લિયરેસ્ટ રિવર છે અને એ છે ઉમગોત રિવર મેઘાલયમાં છે ને અત્યારે ન્યૂઝમાં કેમ છે તો ભાઈ આ જે રિવર છે ને એના ઉપર બસો ને દસ મેગાવોટનો એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પ્રપોઝ થયો છે અને આ જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે રિવર છે તો મેઘાલયમાં છે અને ખાસ કરીને મેઘાલયની અંદર ગારો ખાંસી અને જેંતિયા ત્રણ હિલ છે સમજી ગયા તો મેઇનલી તમે જોશો કે ભાઈ જેયા અને ખાસી હિલ છે તો એ બંને વચ્ચે નેચરલ બાઉન્ડ્રીને ક્રિએટ કરે છે આ ઉમગોત રિવર તો આ પણ તમને ખબર પડી ગઈ હશે અને આના ઉપર આ રિવર ઉપર એક બ્રિજ પણ છે દ્વાકી બ્રિજ તો દ્વાકી બ્રિજ એક કઈ રીવર ઉપર છે તો ઉમગોત રિવર ઉપર છે તો આ પણ મહત્વના ફેક્ટ તમે યાદ રાખી શકો છો અને આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નીરી નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિશે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે યુપીએસસી માટે પણ તો પહેલાં તો થોડો ફેક્ટ તમે જાણી લો આ જીપીએસસી માટે તો એવું પૂછાશે કે નીરીના કયા ડાયરેક્ટરનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે જીપીએસસી આવું પૂછી શકે તો ભાઈ એ ડાયરેક્ટરનું નામ છે રાજી રાકેશ કુમાર રાકેશ કુમાર નામના ડાયરેક્ટર હતા નીરીના નીરી નાગપુર છે નીરીનું જે નાગપુરમાં બ્રાન્ચ છે ડાયરેક્ટર હતા રાકેશ કુમાર તો એનું ટ્રાન્સફર કરી દેવામાં આવે છે સીએસઆઈઆર દ્વારા હવે સીએસઆઈઆર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું તો તમને આમાં શું ખબર પડે કે નીરી કોના તહેત આવે છે તો સીએસઆઈઆરના તહેત આવે છે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તો આ પણ તમને ખબર પડી ગઈ છે હવે જો આ નીરીના ડાયરેક્ટર હતું નાગપુરના તો એનું ટ્રાન્સફર કરીને ની જે મેઈન બ્રાન્ચ હતી હેડક્વાર્ટર હતું દેહલીમાં હેડક્વાર્ટર માં તો એનું ટ્રાન્સફર ત્યાં કરી દેવામાં આવ્યું છે શા માટે તો આ ભાઈ છે ને નાગપુરની અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર કરતા હતા એના ઉપર આરોપ હતો તો ને ગુસ્સો આવ્યો અને એના હિસાબથી આ ભાઈને ટ્રાન્સફર કરી દીધું છે તો આ બધી વાર્તા થઈ માં આ બધું કદાચ ડાયરેક્ટરનું નામ પૂછે તો આપણે શું કરીએ નીરી વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ કારણ કે આપણી માટે કામની વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો નીરી છે ને તો એને ઓગણીસો ને અઠ્ઠાવનમાં કરવામાં આવી હતી ક્યારે તો નાઇન્ટીન ફિફ્ટી એટમાં તમને બોલે કે રિસન્ટલી એસ્ટાબ્લિશ થઈ છે તો ક્યાં તમે મજા કરવાનું બંધ કરો મારી પાસે ટાઈમ નથી રાઇટ તો ઓગણીસોને અઠ્ઠાવનમાં એસ્ટાબ્લિશ થઈ હતી અને આનું હેડક્વાર્ટર ક્યાં છે તો નાગપુર જે નીરી છે તો એનું હેડક્વાર્ટર ક્યાં છે તો નાગપુરમાં લોકેટેડ છે રાઇટ તો પણ તમને ખબર પડી ગઈ હશે પછી નીરી છે ઇઝ અ પાર્ટ ઓફ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક કાઉન્સિલ ફોર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે જે નીરી છે તો સીએસઆઈઆરનો જ એક ભાગ છે તો આપણને તો પણ ફેન્ટ છે નીરી એ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવે છે જો તમને કન્ફ્યુઝ કરવા હશે તો તમને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ આપશે યાદ રાખજો સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રીમાં આવે છે નીરી અને નીરી ઇઝ અ પાયનિયર લેબોરેટરી ઇન ધ ફિલ્ડ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિથ ધ સ્પેશિયલ ફોકસ ઓફ ધ વોટર સપ્લાય સેવેજ ડિસ્પોઝલ એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ એન્ડ ટુ સમ એક્સટેન્ડ ઓન ધી ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એટલે કે મેઇનલી તમે જુઓને કે નીરી એક પાયનિયર લેબોરેટરી છે શાની માટે તો જે એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે તો એની માટેની જે એક સારી એવી પાયનિયર ખૂબ જ આગળ પડતી લેબોરેટરી છે અને આનો સ્પેશિયલ ફોકસ આની ઉપર છે તો વોટર સપ્લાય છે એના સિવાય સેવેજ ડિસ્પોઝલ છે સાથે સાથે જે પણ કમ્યુનિકેબલ ડિસીઝ છે અને ટુ ધી સમ એક્સટેન્ડ એટલે કે મહદઅંશે સોરી થોડા અંશે ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન છે તો એના ઉપર પણ નીરી છે તો એ ફોકસ કરે છે નીરી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ડિયાસ પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન પીઓપીનો મતલબ શું થાય પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન નેશનલ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન તો પીએપી નેશનલ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન છે તો એમાં નીરી નીરી એક પાર્ટનર ઓર્ગેનાઇઝેશન પણ છે અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન પછી નીરી દ્વારા કેટલાક ગ્રીન ક્રેકર ગ્રીન ફાયર બે હજાર ને અઢાર કે ઓગણીસ ની પ્રિલ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે નીચેના માંથી કયા કયા ગ્રીન ફાયર ક્રેકર છે એમાં શોસ ને સફળ બધું આવતું હતું તો આ પણ તમે યાદ રાખજો કોને ડેવલપ કર્યા છે ગ્રીન કેકર ને તો સોરી ડ્રીન સોરી ગ્રીન ફાયર ક્રેકરને કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે જો આ બધું કટ થવાનું નથી આ જ્યારે છે ને જે પણ આર્ટિફિશિયલ તમારા ઘણા બધા ટીચરો હશે ને એ વિડીયોમાં જ્યારે ભૂલ થાય ને એ કટ કરે હું રહેવા દઉં છું કારણ કે એવું બધું આપણી પાસે ટાઈમ પણ નથી ને એવું કરવું પણ નથી નેચરલી જે થાય છે બોલવામાં હંમેશા માણસ જ ભૂલ કરે જે રોબોટોને ભૂલ ના કરે કારણ કે કન્ટિન્યુઅસલી બોલવાનું હોય મારી સામે કોઈ સ્ક્રિપ્ટ હોતી નથી આવું તમને ઓનેસ્ટલી કહું છું જે પણ અહીંયા બોલું એ આપણે નેચરલી અહીંયા તમને પ્રેઝન્ટ કરીએ છીએ તો ક્યારેક બોલવામાં ભૂલ થાય તો સમજવાનું કે ભાઈ આપણે પણ ભૂલ કરીએ ને જો તમને એવું લાગે કે આ માણસ તો ભૂલ કરે છે તો ક્યારેક રૂમમાં એકલા તમારા બેસીને પાંચ મિનિટ બહુ જો એમાં બે થી લઈને ત્રણ વખત તમારે ભૂલ પડશે અને હ્યુમન જ ભૂલ કરે છે તો તમારે આ સમજવાનું ગ્રીન ફાયર ક્રેકરને કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે તો નીરી દ્વારા ડેવલપ કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન પછી અને એના સિવાય ઘણા બધા જે એર પ્યુરીફાયર છે તો એને પણ જે નીરી છે તો એના દ્વારા ડેવલપ કરવામાં આવે છે લાસ્ટ આર્ટિકલ છે ને યુપીએસસી માટેનો ફાઈવ સ્ટાર આર્ટિકલ છે ટોપ લેવલનો આર્ટિકલ આને આપણે કહી શકીએ તો થવાઇટ ગ્લેશિયર જો ક્વેશ્ચન છે ને જીપી સોરી જે જે યુપીએસસી છે તો એમાં ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે થવાઇટ ગ્લેશિયર છે થવાઈટ ગ્લેશિયર અને હું થવાઈટ પ્રોનાઉન્સ કરું છું તો થવાઇટ ગ્લેશિયર એ કઈ જગ્યાએ લોકેટેડ છે સમજી ગયા તો આટલું તમે યાદ રાખજો એન્ટાર્ટિકામાં લોકેટેડ છે કઈ જગ્યાએ એન્ટાર્ટિકામાં નોટ ડાઉન કરી દો યાદ રાખો એ તો યાદ રાખી દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે થવાઇટ ગ્લેશિયર છે તો એ એન્ટાર્ટિકામાં લોકેટેડ છે અહીંયાથી જ ક્વેશ્ચન બનશે યુપીએસીમાં જીઓગ્રાફીમાં ક્વેશ્ચન બનશે અને બે માણસનો ક્વેશ્ચન હશે આ ભલે તમને અત્યારે સિમ્પલ લાગે પણ આટલું બધું સિમ્પલ નથી જેની સ્ટડી નથી એ જે બીજા લોકોની સ્ટડી નથી ને એની સામે તમને એડવાન્ટેજ છે સમજી ગયા એ લોકો જે કરતા ને એ શું કરશે અમુક લોકો વિઝન આયસ વાંચતા હોય તો વિઝન આયસ વાંચે તો શું થાય કે મહિનાના કરંટ અફેર્સ હોય એ તમે ઓલરેડી તૈયાર કરી દીધા હોય એના પછી પંદર દિવસ પછી મેગેઝિન પાર પડે એટલે કે તમારી પાછળ એ લોકો પિસ્તાલીસ દિવસ તમારાથી પાછળ હોય છે નોલેજમાં અને એ પિસ્તાલીસ દિવસની અંદર તમે તમારું કરંટનું રિવિઝન કરી શકો છો અને એ કોમ્પિટિશનમાં તમને ફાયદો થાય અને તમે જોજો જે લોકો ડેઈલી કરંટ અફેર્સની તૈયારી કરતા હોય ને એને જ એક્ઝામમાં ફાયદો થાય છે જે મંથલી એક મહિનાનું આખી એક જ વખતમાં ખાઈ કોઈ દિવસ ક્યારે પાસ ન થાય આ વસ્તુ તમે યાદ રાખજો ભાગ્ય કોઈ રેર કેસમાં નીકળી જતા હશે પણ એમનું સ્ટેટિક પાવરફુલ હોય એમને કરંટ અફેર્સમાં એટલો બધો ફાયદો ના થતો હોય તો આ વસ્તુ પણ તમે યાદ રાખો કે ડેલી કરંટ અફેર્સની તૈયારીનો ફાયદો એ છે કે તમે એમનાથી પિસ્તાલીસ દિવસ આગળ હો છો તો આ પણ તમે સમજી ગયા હશો અને અત્યારે આ ન્યૂઝમાં કેમ આવ્યું છે થવાઈટ ગ્લેશિયર તો જો સ્વીડનની યુનિવર્સિટીના રિસર્ચર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે થવાઈટ ગ્લેશિયર છે જેની ખાસ કરીને તમે જોશો કે એની પહોળાઈ એકસો ને વીસ કિલોમીટર જેટલી છે એકસો ને વીસ કિલોમીટર મીટર જસ્ટ ખાલી ઇમેજિન કરો એક કિલોમીટર એટલે શું થાય તો એ એક કિલોમીટરના મલ્ટિપ્લાયમાં એકસો વીસ કિલોમીટર છે તમે જુઓ એકસો વીસ કિલોમીટર પહોળું આ ગ્લેશિયર છે અને ખૂબ જ ખૂબ જ ઝડપથી આ ગ્લેશિયર છે તો શું કરી રહ્યું છે મેલ્ટ કરી રહ્યું છે પીગળી રહ્યું છે અને ખૂબ જ રિસ્કી છે શા માટે તો તમે જોશો કે જે પણ જ્યારે ગ્લેશિયર પીગળે ને તો એના હિસાબથી શું થાય સી લેવલ રાઈસ થાય સી લેવલ એટલે તમે સમજો ને દરિયાનું જે પાણી છે તેનું લેવલ વધે અત્યારે દરિયાનું પાણીનું જે લેવલ છે હાલની કન્ડિશનમાં તો એમાંથી જો આ ગ્લેશિયર પીગળી જશે તો અડધો મીટર જેટલું લેવલ વધી જશે અડધો મીટર એટલે તમે સમજોને તો એટલું સી લેવલ વધી જશે અને જે પણ ખાસ કરીને આઈલેન્ડ કન્ટ્રી છે અને જે પણ કન્ટ્રીઝ ખૂબ જ નીચા મતલબ જે તમે જોશો કે બાંગ્લાદેશ જેવા દેશ છે ને તો એ ખૂબ જ તમે જોશો કે એકદમ ઢડાણમાં એ દેશો આવેલા છે જેવી રીતે માલદા ફોલ્ટ છે ને માલદા ફોલ્ટ તો ત્યાંથી બધી રિવર છે ને તો બાંગ્લાદેશમાં જાય છે કારણ કે બાંગ્લાદેશ છે તો એની હાઈટ ખૂબ જ ઓછી છે સમજી ગયા એટલા જ માટે જે ભારત છે તો એ થોડું હાઈટ ઉપર છે પણ બાંગ્લાદેશ ખૂબ જ હાઈટ ઉપર નથી અને એના હિસાબથી તમે જોયું હશે કે ઇન્ડિયામાંથી જે ગંગા રિવર છે ને તો એ માલદા ફોલ્ટ પછી એ મેઇનલી બાંગ્લાદેશમાં જતી રહે છે એના સિવાય તમે જોશો કે જે બ્રહ્મપુત્રા રિવર છે તો એ ચાઇનામાંથી તિબેટમાંથી થઈને આવે પછી એના પછી આસામમાં થઈ અને પછી બાંગ્લાદેશની અંદર આવીને મતલબ જે બે ઓફ છે 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 તેમાં ડ્રેન કરે તો તો શું બાંગ્લાદેશ ખૂબ જ ઉપર અને એના એની એટલી બધી વધારે નથી એટલા માટે તમે કોઈ પણ ઢાળ હોય ને તો ત્યાંથી જ વોટર આવે ને એટલા માટે બાંગ્લાદેશમાં બધી આટલી બધી રિવર આવે છે તો આ પણ તમને ફેક્ટ ખબર પડે ને તો જે પણ ખૂબ જ ઓછી હાઈટ ઉપર આવેલા દેશ હોય અને આઈલેન્ડ કન્ટ્રી હોય તો જો એ સી લેવલ રાઇસ થાય તો આ બધા દેશોને ખૂબ જ નુકસાન થઈ શકે છે તો આ પ્રકારનું રિસ્કી છે તો આ એટલું તમે યાદ રાખજો થવાઈટ ગ્લેશિયર છે તો એ ક્યાં આવેલું એન્ટાર્ટિકામાં આવેલું છે તો આ મહત્વના જેટલા પણ ફેક્ટ હતા બાકી બધું તો એકદમ વાર્તા કરેલી છે તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી જ્યાંથી ક્વેશ્ચન બને એવું હતું એ મેં તમને કહી દીધું છે તો જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે દરેક લોકો આન્સર આપે વિડીયો ગમે તો તમારે તમારો કોઈ તૈયારી મિત્રો તૈયારી કરતા હોય તો એને પણ શેર કરી દેવાનું અને નહીં કરો તો પણ કંઈ વાંધો આવશે નહીં કદાચ તમે એકલા પાસ થઈ જાઓ અને એ કદાચ રહી પણ જાય સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ શુભ જાય